ભીલ જાતિના બહાદુર રાણા પુંજાની આજે જન્મ જયંતિ છે ત્યારે જડીસા ખાતે આવેલ હવાઈ પિલ્લર મેદાને એકલવ્ય યુવા સંગઠન દ્વારા ભીલ રાણા પુંજાની શૌર્ય ગાથા લોકો સુધી પહોંચાડવા માટે તેમની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભારતનો ઇતિહાસ બહાદુરીથી ભરેલો ઇતિહાસ છે। ભારતમાં અનેક એવા મહાપુરુષો થઈ ચૂક્યા છે કે જેનો કિસ્સો આજે પણ ઇતિહાસમાં મોજૂદ છે। તેવા જ એક વીર કે જેમણે મોગલો સામેની લડાઈમાં મહારાણા પ્રતાપને સહાયતા કરી હતી। આજે ઇતિહાસમાં ભલે તેમને જોઈએ તેટલું સ્થાન મળ્યું નથી, પરંતુ આ વીરની વીરતાથી પ્રભાવિત થઈ મહારાણા પ્રતાપે રાણાનું બિરુદ આપ્યું હતું। એમનું નામ છે પૂંજા ભીલ, એટલે કે આજે રાણા પૂંજાની જન્મ જયંતિ છે। રાણા પૂંજાનો જન્મ મેવાડના મીરપુર ગામના દુધા સોલંકીના ત્યાં થયો હતો અને માત્ર 15 વર્ષની ઉંમરમાં રાણા પૂંજા મુખ્યા બની ગયા હતા। સન 1574માં જ્યારે મેવાડમાં મોગલોનું આક્રમણ વધી જતાં મહારાણા પ્રતાપે રાણા પૂંજાની મદદ માંગી હતી। ત્યારે રાણા પૂંજાએ બહાદુરીપૂર્વક મહારાણા પ્રતાપને મદદ કરી હતી અને મોગલોને આ વિસ્તારથી દૂર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આ મહાવીરની આજે જન્મ જયંતિ છે ત્યારે ડીસા ખાતે કાર્યરત એકલવ્ય યુવા સંગઠન દ્વારા ગરીબ બાળકોને બિસ્કીટનું વિતરણ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીનો હેતુ લોકો ભારતના ઇતિહાસમાં રાણા પૂંજાએ આપેલા બલિદાનને જાણતા થાય તે હતો। રાણા પૂંજાની જન્મ જયંતિની ઉજવણી કરવા માટે એકલવ્ય યુવા સંગઠનના સભ્યો સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે ડીસા ખાતે એકલવ્ય યુવા સંગઠન તરફથી ભીલ પૂંજા ભીલ તરફ એમની જન્મ જયંતિ નિમિત્તે અમે ડીસામાં એક કાર્યક્રમ સાદો કાર્યક્રમ રાખેલો છે કે ભીલ પૂંજા ભીલ જેમને ઉપનામ આપેલું છે રાણા પૂંજા ભીલ, એ મહારાણા પ્રતાપ જેમની શરણમાં આવેલા અને પૂંજા ભીલ એમને 10,000 સૈનિકો લઈને એમને જ્યારે ખરા સંઘર્ષના સમયે એમને મદદ કરેલી એ ભીલ પૂંજા ભીલની આજ જન્મ જયંતિ છે ડીસામાં। સમગ્ર આદિવાસી સમાજ તરફથી અહીંયા અમે ઉપસ્થિત રહેલા છો। સોશિયલ ડિસ્ટન્સ તરફથી અમને સામાન્ય કાર્યક્રમ આજ ડીસામાં રાખેલો છે। અમે કાર્યક્રમની અંદર અમે રૂપરેખા અમે પૂજ એમને અગરબત્તી દીવોદૂપ કરી અને નાના બાળકોને ચા નાસ્તો બિસ્કીટનું કરાવીશું હમણાં।